એલો જાગૃતમાં તમારું સ્વાગત છે માનું ચિંતન ખાણી હવે મો ક્રાઉન્ડ રિઝલ્ટ આવી ગયું છે એકચ્યુઅલી કાલે આવવાનું હતું પણ વહેલા આવી ગયું છે અને આપણે કાલે રાત્રે નવ વાગે લાઈવ પણ કરવાના છીએ ઝૂમ ઉપર તો જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન પર લિંક છે એની પર ક્લિક કરી તમે લોકો જોડાઈ શકો છો ઓકે અને કાલે રાત્રે નવ વાગે આપણે ઝૂમ મીટિંગ કરવાના છીએ વધારે ડિસ્કસ માટે હવે અત્યારે આપણે કેવી રીતે આ મો ક્રાઉડ રિઝલ્ટ જોવાનું છે તો તમે લોકો જોશો લોગિન કરશો એટલે અહીં આગળ તમે જોશો તો અહીં આગળ મોક રિઝલ્ટ લખેલું છે બરોબર આ મોક રિઝલ્ટ પર તમારે ક્લિક કરવાનું છે હવે તમે જેવું મોક રિઝલ્ટ પર ક્લિક કરશો એટલે આ વિદ્યાર્થીને જુઓ સેકન્ડ નંબરની ચોઈસ મળી છે સેકન્ડ નંબરની ચોઈસ એલડી કોલેજની અંદર મળી છે અને એલોટેડ કેટેગરી ઈડબલ્યુ એસ છે બરોબર છે અમુક લોકોને ઓપન લખેલું હશે અમુક લોકોને એસસી લખ્યું હશે એસટી લખી હશે એસસીબીસી લખ્યું હશે ઓલ ઇન્ડિયા પણ લખેલું હશે સેકન્ડ નંબરની ચોઈસ મળી છે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં સિવિલમાં એનો રેન્ક આ હતો એક વસ્તુ છે તમારે નથી ઓકે અને આ રિઝલ્ટ ફાઇનલ નથી આમાં તમારે કોઈ ટોકન ફીઝ નથી ભરવાની આ માત્ર ટ્રાયલ રાઉન્ડ હતો એનાથી તમને આઈડિયા આવશે કે તમને કઈ જગ્યાએ એડમિશન મળી રહ્યું છે જુઓ મોક સીટ એલોટમેન્ટ ઇઝ નોટ ધ ધચ્યુઅલ સીટ એલોટમેન્ટ એન્ડ ઇટ ઇઝ પ્યોરલી ઇન્ડિકેટિવ આ ખાલી ઇન્ડિકેશન આપે છે કે તમને કઈ જગ્યાએ એડમિશન મળી શકે એમ છે ઇન ધ એકચ્યુઅલ એલોટમેન્ટ ધ એલોટેડ સીટ મે બી ડિફરન્ટ રાઉન્ડ થાય પોસિબલ છે કે આ સીટ ના મળે બીજી કોઈ સીટ મળી શકે છે એટલે એવું જરૂરી નથી કે જે જે રિઝલ્ટ સીટ તમને મળી એ જ સીટ તમને લોકોને રાઉન્ડ અંદર મળશે કેન્ડિડેટ હુ ફિલ્ડ ફિફ્ટી ફાઈવ ઓન દસ જૂન જે લોકોએ દસ જૂન રાત્રે અગિયાર વાગ્યા ને પંચાવન મિનિટ સુધીમાં ચોઈસ ફિલિંગ કરી હશે એ લોકોને જ કન્સિડર કરવામાં આવેલા છે રાઈટ યુ મે એડ મોર ચોઈસીસ એન્ડ મોડિફાય યોર પ્રેફરન્સીસ બિફોર ધેડલાઇન ઓફ ચોઈસ ફિલિંગ એટલે કે હવે શું કહે છે આ તમને ટેન્ટેટિવ ખબર પડી ગઈ હવે રાઉન્ડ 1 ની અંદર તમે ફરીથી આખું ચોઇસ ફિલિંગ કરી શકશો ચોઇસીસ કાઢી શકશો ચોઇસીસ એડ કરી શકશો રાઈટ રાઉન્ડ વન જે એક્ચ્યુઅલ કાલથી સ્ટાર્ટ થવાનો છે ઓકે અને વન્સ યુ ફાઇનલાઇઝ યોર ચોઇસીસ આફ્ટર ડેડલાઇન ઓફ ચોઇસ ફિલિંગ યોર ચોઇસ વિલ બી ઓટોમેટિકલી લોક જો લખેલું છે યોર ચોઇસ વિલ બી ઓટોમેટિકલી લોક ડેડલાઇન પછી અને પછી તમે કોઈ ચેન્જ નહીં કરી શકો એટલે હાલ મોક રાઉન્ડ રિઝલ્ટ આવી ગયું છે તમે ચેક કરી શકો છો અને ચેક કરીને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે તમને ક્યાં આગળ એડમિશન મળી રહ્યું છે ઠીક છે થેન્ક યુ સો મચ બાય